પથ્થર માટે ઇતના મો? એ પથ્થર નથી, અમારા પરમ પિતા છે. અમારો જીવ તો અમારા શિવ છે. જીવતા રહેવા માટે કોઈ બીજાનો ધર્મ પાડવો પડે એના કરતા પોતાના જ ધર્મમાં મોત મંજૂર છે. કેમ છો મિત્રો? તો ફાઇનલ કસુંબ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને મને તો ગુઝબમ આવી ગયા, અને કદાચ તમે પણ અત્યાર સુધી આ ટ્રેલર જોઈ લીધું હશે. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે ઘણી ખરી માહિતી મળી જાય છે. ફિલ્મની સ્ટોરી વિશે તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ, એટલે આપણે ફિલ્મની સ્ટોરી પર વધારે ફોકસ ન કરતા ખાલી આપણે ટ્રેલરના વિશે જ વાત કરીશું. અને સાથે ફિલ્મ પાસે ડાયરેક્ટર વિજય ગીરનું જે વિઝન છે તે આપણને આ ટ્રેલર ઉપરથી જોવા મળી જાય છે. માટે આ ફિલ્મની આખી ટીમને કેટલી મહેનત કરી છે તેનો પણ તમને અંદાજ આવી જાય છે. આ ટ્રેલરને આપણે કોઈ પણ હિન્દી ફિલ્મ કે સાઉથની ફિલ્મ સાથે ન સરખાવતા આપણી ભાષામાં આપણી સંસ્કૃતિની વાત કરે છે, એટલે તેને ભરપૂર પ્રેમ અને સપોર્ટ તો આપવો જ જોઈએ. કારણ કે આવડા મોટા લેવલ સાથે ગુજરાતી ફિલ્મ આપણને ક્યારેય જોવા મળતી નથી, અને જ્યારે ફિલ્મ બનાવવાનો આવું કોઈ સાહસ કર્યું હોય ત્યારે આપણે તેને ન જોઈએ તો પછી આપણે કોઈને પણ તે કહેવાનો હક નથી કે ગુજરાતીમાં ફિલ્મો સારી નથી બનતી. ફિલ્મ ઐતિહાસિક હોવાથી ફિલ્મ તમને ભરપૂર VFX જોવા મળશે, અને તે આપણને ટ્રેલરમાં જ જોવા મળી જાય છે. અને સાથે ફિલ્મની શરૂઆતથી જે વાતો થતી હતી કે ફિલ્મ માટે મોટા સેટ બનાવવામાં આવે છે એની ઝલક પણ તમને આ ટ્રેલરમાં જોવા મળી જાય છે. અને જે જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ અઢળક ખર્ચો કરેલો દેખાય છે, કેમ કે આટલી સારી VFX તો મેં અત્યાર સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં જોઈ જ નથી. અને સાથે ફિલ્મમાં તમને મજબૂત ડાયલોગ સાંભળવા મળશે જે ફિલ્મને બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી દેશે. અને આ ડાયલોગ લખ્યા છે રામ મોરીએ, અને ટ્રેલરમાં તમને જોવા મળે છે કે ફિલ્મની કાસ્ટિંગ એકદમ પરફેક્ટ લાગી રહી છે, જે કદાચ આ ફિલ્મ માટે જ બની હોય તેવું લાગે છે. અને સાથે ફિલ્મ બધાનો પહેરવેશ ફિલ્મ સાથે મેચ પણ થઈ રહ્યો છે. ફિલ્મની સ્ટોરી જે સમયના દાયકાની વાત કરે છે તે વખતની વાઇબ તમને ટ્રેલરમાં જોવા મળી જાય છે, જેમાં લોકોના રહેઠાણથી લઈ શહેરી મહોલ્લા પહાડો મંદિરો બધા પર ખાસ ધ્યાન રાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને સોનામાં સુગંધ બળે તેમાં ટ્રેલરમાં જ તમને જોવા મળશે કે ફિલ્મની BGM પણ બહુ જ મસ્ત લાગી રહી છે, જે ફિલ્મમાં જાન પૂરી દેશે તે નક્કી છે. કારણ કે આ BGM ખાલી ટ્રેલરમાં જોઈને તમને રોવાડોબા થઈ જશે તો પછી ફિલ્મ કેવી છે તેનો અંદાજ તમને આવી જાય છે. બાકી ફિલ્મની સિનેમેટોગ્રાફી અદભુત જોવા મળી રહી છે. તમને એક એક ફ્રેમ જોશો તો લાગશે કે કંઈક હટકે આવે છે. માટે આ ફિલ્મના ટ્રેલર જોઈને ટ્રેલર બેકગ્રાઉન્ડનો એક વિડીયો બનાવો છે જે ટૂંકા સમયમાં તમને ચેનલમાં જોવા મળી જશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને છેલ્લે આ ફિલ્મની આખી ટીમને અને ફિલ્મના ડાયરેક્ટર વિજય ગીરી બાવાને આવી ભૂલાઈ ગયેલી ઐતિહાસિક ફિલ્મ આ મોટા સ્કેલ પર લોકો સમક્ષ રજૂ કરવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. કારણ કે આટલા મોટા બજેટ સાથે આવડી મોટી કાસ્ટ હોય અને બીજા લગભગ 1000 જેટલા કલાકારો ફિલ્મમાં તમને મહેનત કેટલી કરી છે તેનો અંદાજો તમને ટ્રેલરમાં જોવા મળી જાય છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ ફિલ્મ સુપરહિટ થવાના બધા જ ગુણ આ ટ્રેલરમાં તમને જોવા મળી જાય છે. ફિલ્મમાં સનાતન ધર્મ બલિદાન અને ગુજરાતના સૌર્યની વાર્તા છે. આપણા અત્યારનો ગુજરાતી સમાજ પોતાના ઇતિહાસને ભૂલી ગયો છે, માટે તેને યાદ કરવા અને તેને દેખાડવા માટે આ ફિલ્મ આવી રહી છે. બાકી તમે આ ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ખાસ એક ગુજરાતી તરીકે જે લોકો ગુજરાતી ફિલ્મોને જાણ્યા જાણ્યા વગર ફિલ્મો જોવા જતા નથી અને ગુજરાતી ફિલ્મોને બદનામ કરે છે તેમને આ ટ્રેલર ખાસ બતાવવું જોઈએ. અને સાથે આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે એટલી હદે જણાવો કે આ ફિલ્મને નેશનલ લેવલે ગુજરાતમાં ડંકો વાગે. અમારો જે છે કે આ ફિલ્મ પહેલા દિવસથી કરોડોની કમાણી કરી નાખે, અને જો એવું ન થાય તો પછી ગુજરાતી ફિલ્મોમાં સારી ફિલ્મો ન આપવા માટે મેકર્સને કંઈ જ ન કહી શકાય, પણ લોકોનો દોષ ગણી શકાય જે આવી ફિલ્મોને જોવા જતા જ નથી. ત્યારે આપણી ભાષા એ જ આપણું ગૌરવ છે એવું બોલવું સહેલું છે, તો તેને અમલમાં પણ મૂકવું જોઈએ. અને આ ફિલ્મને વધારે તો નહીં પણ સાઉથની કે બોલિવૂડની ફિલ્મો જે ગુજરાતમાં આવીને કમાણી કરી જાય છે તેટલી કમાણી તો આ ફિલ્મને થવી જ જોઈએ. તો બસ આજના વિડીયોમાં બસ આટલું છે, અને આ ટ્રેલરનો ડિટેલમાં બેકગ્રાઉન્ડ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એ ટૂંકા સમયમાં ચેનલમાં તમને જોવા મળી જશે. અને સાથે ગુજરાતી ફિલ્મની અપડેટ અને રિવ્યૂ જોવા અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.